આખા જીવનનો ભાર મગજ પર નહીં રાખો, મગજ પર ખાલી એક ક્ષણનો ભાર રાખો. આ મોમેન્ટ પર, આ સેકન્ડે મારે જે કરવાનું છે એ હું બરાબર કરી રહ્યો છું. સચિન તેંડુલકર 300 રન કરે કે 200 રન કરે, પણ એનું ધ્યાન બોલ પર હોય છે કે આ બોલ જે નાખશે એ બોલને હું કેવી રીતે રમીશ. ગયો બોલ ગયો એની વાત પતી ગઈ, આવનારો બોલ હજુ બાકી છે એની હમણાં વાત નથી. આ જે બોલ આવે છે એ કેવો છે, તેમ વિદ્યાર્થીનું ધ્યાન. અત્યારે હું જે લાઈન વાંચું છું એ લાઈનમાં મને સમજ પડી, પહેલી વસ્તુ. આ જે લાઈનમાં સમજ પડી ગઈ એ જો મારે મારી ભાષામાં કે મારા શબ્દોમાં લખવાની હોય તો હું કેવી રીતે લખું. આ બે જ વસ્તુ જો તમે વિચાર કરો તો ભણવામાં ત્રીજી કોઈ વસ્તુ આગળ પૂછવું હોય તો પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો અત્યાર સુધી બહુ ઉત્સાહથી ભાગ લીધો છે આ સેમિનારમાં. છેલ્લે તમારા એક કે બે સવાલનો જવાબ આપીને હું પૂરું કરીશ. કોઈને કઈ પૂછવું છે? એનીબડી? હા બોલો બેટા. નવી પરંપરા ચાલુ કરવી, જૂનું જે ચાલી આવેલું હોય તેનું અનુકરણ કરવાના બદલે નવી પદ્ધતિઓ વિકસાવવી. તો તમે સાયન્ટિસ્ટ તો કોઈ પણ માણસ બની શકે, જે માણસ હીરો ઘસે છે ને એ માણસ પણ સાયન્ટિસ્ટ બની શકે. કેમ કે હીરો ઘસતા ઘસતા એ હીરો ઘસવાની કોઈ નવી પદ્ધતિ બનાવે, એમાંથી ઘણી વાર આવનારી પેઢીઓ માટે નવી પદ્ધતિ બને. બુટ પોલિશ કરનારો પણ એક જાતનો સાયન્ટિસ્ટ બની શકે, એ પણ કઈ નવી જાતનું બ્રશ કે નવી જાતનું પોલિશ શોધી શકે. સુથાર પણ સાયન્ટિસ્ટ બની શકે. તો તું એમએસ સર્જન કરતી વખતે ચોક્કસપણે સાયન્ટિસ્ટ બની શકાય. ઘણા બધા સર્જન એવા હોય, જેમ કે પહેલા એપેન્ડિક્સનું ઓપરેશન પેટમાં કાબુ પાડીને કરવામાં આવતું, અને હવે એપેન્ડિક્સના ઓપરેશન માટે મોટો કાપો પાડવામાં આવતો નથી, ખૂબ નાનો કાપો પાડવામાં આવે છે. લેપ્રોસ્કોપ નામનું એક દૂરબીન અંદર નાખી ને એનાથી ઓપરેશન કરવામાં આવે છે. તો એક નવી શોધ છે. આમ સર્જરી કરતા 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 ઓપરેશન કરવાની નવી પદ્ધતિ જો તને સૂજે તો તું સાયન્ટિસ્ટ બની શકે. સાયન્ટિસ્ટ ના અનેક ફિલ્ડ છે. સાયન્ટિસ્ટ તો એક જનરલ શબ્દ છે, બિઝનેસમેન જેવો. કોઈ માણસ બિઝનેસમેન છે એમ કો, એના પરથી ખબર નહીં પડે કે એ શું કરે છે. એમ કોઈ માણસ સાયન્ટિસ્ટ છે એમ કો, એના પરથી ખબર નહીં પડે કે એ કેવો સાયન્ટિસ્ટ છે. બરાબર? તો તું તારા ફિલ્ડમાં માનવ શરીરના વિષયમાં વૈજ્ઞાનિક બની શકે છે, નવું કરી શકે છે. જરૂરી છે, ડિગ્રી જરૂરી છે, પૈસા પણ જરૂરી છે, પણ પરીક્ષા ડિગ્રી કે પૈસા માટે નહીં ભણતા. અભ્યાસ સારો કર્યો હશે તો પરીક્ષામાં સફળતા મળવાની જ છે. અભ્યાસ સારો કર્યો છે તો ડિગ્રી મળવાની જ છે. કામ સારું કરશો તો પૈસા મળવાના જ છે. પૈસા બાય પ્રોડક્ટ છે, પૈસા ઉપપેદાશ છે. પૈસા માટે પણ નહીં ભણશો. તમે સારું કામ કરશો તો પૈસા તમારી પાછળ દોડતા આવશે. તમે સારો અભ્યાસ કરશો તો પરીક્ષાની સફળતા તમારી પાછળ દોડતી આવશે. એટલે લક્ષ્ય એક જ વસ્તુ પર રાખો કે હું જે કામ કરું છું એ કામની ગુણવત્તા કઈ રીતે સુધારવી. હું અભ્યાસ કરું છું તો વધારે સારો અભ્યાસ કઈ રીતે કરી શકું. પછી કોઈની તાકાત છે કે મને ફેલ કરે? તમને ફેલ કરે એવી કોઈની તાકાત નથી. દુનિયા તમારી દુશ્મન નથી, પરીક્ષકો તમારા દુશ્મન નથી, કોઈ તમને ફેલ કરવા માટે બેઠું નથી. પણ તમારી અંદર રહેલો હીરો પારખવા માટે પરીક્ષા છે. તમારી અંદર રહેલું જવહર, તમારી અંદર રહેલું કૌભાંડ પારખવા માટે પરીક્ષા છે. પરીક્ષા એ તમને આપવામાં આવેલી એક શ્રેષ્ઠ તક છે, તમારા જીવનને એક ઊંચા સ્તર પર લઈ જવા માટેની એક તૈયારી છે. તો તમે નાદાન છો, તમે ઇમેચ્યોર છો, તમે સમજ કેળવો, તમે મેચ્યોરિટી મેળવો અને આપોઆપ સફળતા તમારા ખોળામાં આવીને પડશે. જીવન એ કોન્ફિડન્સ, રિસ્પોન્સિબિલિટી અને કોન્સન્ટ્રેશન મેળવવાની પ્રક્રિયા છે. અભ્યાસ એ કોન્ફિડન્સ, રિસ્પોન્સિબિલિટી અને કોન્સન્ટ્રેશન મેળવવાની પ્રક્રિયા છે, જેથી ભવિષ્યમાં તમે જે કંઈ કામ કરો એ સારું કરી શકો. અભ્યાસ ડિગ્રી માટે નથી. ડિગ્રી જરૂરી છે, પણ ડિગ્રીને મગજમાં રાખીને અભ્યાસ નહીં કરો. વધારે હોશિયાર બનવા માટે, વધારે કાબેલ બનવા માટે, વધારે સક્ષમ બનવા માટે અભ્યાસ કરો. એટલે ડરીને અભ્યાસ નહીં કરો, આત્મવિશ્વાસ સમજીને અભ્યાસ કરો. પરીક્ષાને ચેલેન્જ સમજો, પરીક્ષાને પડકાર સમજો અને એ પડકારને પહોંચી વળવા માટે સજ્જ થાઓ. આટલી શુભેચ્છા સાથે આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને જોડાય છે. અહીંયા વિદ્યાર્થીઓ સુધી વાલીઓ પણ આવેલા છે. જ્યારે વિદ્યાર્થી ભણતો હોય નાનેથી 5 થી 8 પોતાની જે સમજ ન કેળવે ત્યાં સુધી વાલીની શું ફરજ વિદ્યાર્થી પાસે ધ્યાન આપવાની એ વિશે બે શબ્દો. ચોક્કસ. વિદ્યાર્થી 10 કે 11 કે 12 વર્ષની ઉંમરે સજાગ બને, જો
दस के बार वर्ष सुधी घर में वाली सारू वातावरण पूरु पड़ू तो शुरुआत वर्षो में बाड़क साथ सारू वर्तन करव बाड़क ने मान आप बाड़क ने शाला विषय बाड़क ना शिक्षकों विषय सारा शब्दों बोलवा बाड़क ने परीक्षा थी डरावू नहीं बाड़क ने साथे एना अभ्यास विषय बहु बातों नहीं करवी बाड़क तमने जी दिवस में जब पहली बार मळे सांजे त्यारे आखा दिवस में शू कर्यु शू मजा आवी ए बातों करवी ए बात पड़ी जाए पछी पूछवू के अभ्यास शू कर्यो તેમાં પણ પૂછવું કે આજે અભ્યાસમાં શું મજા આવી તે લેસન કર્યું કે નહીં કેટલા માર્ક આવ્યા એ રીતે બાળકની ઉલટ તપાસ લેવી નહીં બાળકના ઓછા માર્ક આવ્યા હોય કે બાળકની ભૂલ થઈ હોય તો એને ખીજવાવું નહીં પણ બાળકને એમ કહેવું કે બેટા આ તારા જે આટલા માર્ક આવ્યા એનાથી તને સંતોષ છે એટલે બાળક કહેશે કે ના મને નથી સારું મને એનો વાંધો નથી હું તને એના માટે ખીજવાનો પણ નથી પણ બીજી વાર આવા માર્ક ઓછા નહીં આવે અથવા શું ભૂલ થઈ એના કારણે આ માર્ક ઓછા આવ્યા એની આપણે તપાસ કરીએ આ તરા એક 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 માર્ક જે ટીચરે કાપ્યા છે એ જો ટીચરની ભૂલથી હોય ટીચર રોજ સ્ટ્રિક્ટ હોય તો મને કઈ વાંધો નથી પણ એ જો માર્ક તરી કોઈ સરળ ચૂકના કારણે કપાયા હોય કે તરી કોઈ ભૂલના કારણે કપાયા હોય અને એ ભૂલ તું સુધારી શકે એમ હોય તો તું જોઈ લે આ રીતે કહેવું બાળકનું પરીક્ષાનું જ્યારે પેપર આવે તો આટલા ઓછા માર્ક કેમ એમ ખીજવા મારે બદલે જે જે માર્ક એનો કપાયો છે એનું ગુસ્સા વગર એનાલિસિસ કરવું મારી પાસે જો બાળક હોય બીજા કે ત્રીજા ધોરણનું અને મારે એને સમજાવવું હોય તો હું ફક્ત આટલું જ કહું એનું પેપર લઈને કે બેટા જો ને આ સવાલ તારો ખોટો કેમ છે અહીંયા ટીચરે ચોકડી મારી આ તો સાચું જ લાગે છે એટલે બાળક જોઈને કહેશે કે મમ્મી આ તો 103 ના બદલે 130 લખાઈ ગયું એટલે તો તમે એને કહો કે ડોબા તારામાં અક્કલ નથી 103 ના બદલે 130 કેમ લખ્યું આવું કહેવાના બદલે તમે બાળકને એમ કહો કે જો ને બેટા આ કેમ ખોટું આપ્યું છે આ તો સાચું જ લાગે છે અથવા મને સમજાવો ને કે આ કેમ ખોટું છે ટીચરે ભૂલથી માર્ક આપ્યા છે તો બાળક વિચારશે કે મારી ક્યાં ભૂલ થઈ તો વાલી તરીકે બાળક 11 વર્ષનું હોય ત્યાં સુધી આપણી એટલી જ ફરજ છે કે આપણે બાળકને એમ શોધવા માટે પ્રેરિત કરીએ કે દીકરા હું તને જરાક પણ ખીજવાવાનો નથી ભૂલ બધાની થાય પણ હોશિયાર માણસ એ છે કે એકવાર થયેલી ભૂલ બીજી વાર નહીં કરે એકવાર થયેલી ભૂલને સમજી જાય કે ક્યાં ભૂલ થઈ તો વાલી તરીકે આપણે માત્ર આટલું ધ્યાન રાખવાનું છે કે બાળકને એની ભૂલનો અહેસાસ જાતે થવા દેવો પહેલી વાત આપણે નહીં કરાવવો અને બીજી વાત ભૂલનો અહેસાસ કરાવતી વખતે ખૂબ જ પ્રેમાળ રહેવું અને ખૂબ જ ધીરજ રાખવી અને ત્રીજી વાત કે બાળક માત્ર વિદ્યાર્થી નથી બાળક બાળક છે એટલે એના બાળ સહજ તોફાનો અને મસ્તી એને ચલાવી લેવા પણ એ બંનેની વચ્ચે એનું બેલેન્સ જળવાય એવી કોશિશ કરવી થેન્ક યુ વેરી મચ એક બીજા સવાલો છે કે મારું નામ તુષાર છે હું આ મહેનત ખૂબ કરું છું અને પરીક્ષામાં સારા માર્ક્સ આવે છે પરંતુ જ્યારે આમ સાવ શાંત બેઠો તે વિચારતો હોય ને તો એ મને આમ કે જે ઉમેદ કાઈ નથી બાકી છે એ ઘણું બાકી છે તારી ઉંમર કેટલી છે 18 તો ઘણું બાકી છે ને તૈયારી કરવાની ખૂબ બાકી છે અચ્છા અને જ્યારે આમ મોટિવેશન ની વાત આવે અને ત્યારે આવા વિચાર સાથે મને બહુ ક્રોધ આવે છે વેરી ગુડ તો જીવનમાં કોઈ પણ તબક્કે કોઈ પણ માણસને પરફેક્શનની લાગણી થતી નથી જે કંઈ કામ કરું આજે હું પ્રવચન આપું છું તો મને પણ એમ લાગે છે કે ઘણું બધું કહેવાનું બાકી રહી ગયું ઘણું બધું હું કહી શકતો નહીં તો પરફેક્શનની લાગણી ચાલુ પ્રક્રિયા દરમિયાન ન થાય એ સ્વાભાવિક છે પણ તારા માર્ક સારા આવે છે તારું પરફોર્મન્સ સારું છે એટલે એમ કહી શકાય કે પરીક્ષા આવે ત્યાં સુધીમાં ધીરે ધીરે તું બધું કવર કરી લે છે તું અત્યારે જે રીતે કરે છે એના કરતા વધારે સારી રીતે કરી શકે પણ અત્યારે જે રીતે કરે છે એ જો ખરેખર ખરાબ હોત તો આજ સુધી તારું સારું પરિણામ આવ્યું ન હોત એટલે અત્યારે તને જે અસંતોષની લાગણી થાય છે કે બહુ બધું બાકી છે બહુ બધું બાકી છે એવી લાગણી ગયા વર્ષે પણ થયેલી ગયા આગલા વર્ષે પણ થયેલી પણ એ લાગણી છેવટે ખોટી પૂર્વાગ થયેલી એટલે આ તારું ઓવર રિએક્શન છે તને જે અસંતોષ છે એ અસંતોષ બરાબર છે કે પ્રક્રિયા ચાલુ હોય ચિત્ર પૂરેપૂરું થયેલું નહીં હોય છેલ્લા થોડાક રંગો પૂરવાના બાકી હોય તો આપણને કંજું જ લાગે આપણું મકાન બહુ સરસ કરોડ રૂપિયા ખર્ચીને બનાવ્યું હોય પણ ઝુંબર ફિટ કરવાના બાકી હોય ટાઇલ્સ ઘસાવવાની બાકી હોય દિવાલ પર કલરનો છેલ્લો હાથ મારવાનો બાકી હોય તો ઘર કંજું જ દેખાય ભલે કરોડ રૂપિયાનું હોય એમ પરીક્ષાના થોડા દિવસ પહેલા આપણી તૈયારી વિશે થોડો અસંતોષ તો હોય જ જો વહેલો સંતોષ થઈ જાય તો આપણી મહેનત બંધ થઈ જાય એટલે થોડીક ચિંતા જરૂરી છે શાકમાં જેટલું મીઠાનું પ્રમાણ છે એટલી ચિંતા જરૂરી છે જો બિલકુલ ચિંતા નહીં હોય તો શાકમાં બિલકુલ મીઠું નહીં હોય તો શાક તીખું લાગે અને જો ચિંતા વધારે પડતી હોય
તો જાણે કે શાકમાં ડબલ મીઠું હોય તો ખારું થઈ જાય અને શાક ભાવે નહીં, એમ ચિંતા પ્રમાણસરની હોવી જોઈએ. તો થોડી ચિંતા હોય એ સ્વાભાવિક છે, પણ મને એવું લાગે છે કે તુષાર તું જરા ઓવર રિએક્શન આપે છે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે કદાચ તારી મહેનત કરવાની પદ્ધતિ એવી છે કે ધીમે 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 પછી ઝડપ 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 ઝડપ, બરાબર છે? એટલે છેલ્લે છેલ્લે નજીક આવતામાં તારી ઝડપ વધે છે, તો એના માટે થોડીક પહેલાથી એક સરખી મહેનત કરવાની જરૂર છે. આટલી મને તારા વાત પરથી લાગે છે. તારું ભવિષ્ય ઉજ્જવળ છે કેમ કે તારો ભૂતકાળ ઉજ્જવળ છે, એટલે આવી બધી ચિંતાઓ પર બહુ ધ્યાન આપવું નહીં. સમાપ્ત કરતા પહેલા આભાર દીધી પ્રવીણભાઈ કાકડિયા કશી, ત્યાં કશી સૌ અહીંથી ઉભા થાય. ખૂબ ખૂબ આભાર મર્યા સાહેબ, અમારા તાલુકાના વિદ્યાર્થીઓ અને વાલીઓને આપે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. મોટી સંખ્યામાં અત્રે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનો લાભ લીધો છે અને આપણી જિંદગીની અંદર આજે ઉપયોગી માહિતી બતાવશો અને ઉપયોગ કરશો અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જે કાર્યકરો તથા અમારા કારોબારીના સભ્યો શ્રીઓ જે મહેનત કરી છે તે બદલ પણ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું.